અસલામ અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાતુ. આજે આપણે ધોરણ 9 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 10 વર્તુળ સ્વાધ્યાય 10.4ના પ્રશ્ન નંબર 1ની ચર્ચા આ વિડીયોમાં કરવાના છે. હું સૈયદ તસનીમ. તો આપણે પ્રશ્ન નંબર 1ની રકમ વાંચીએ કે 5 સેમી અને 3 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળો બે બિંદુમાં છેદે છે અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 4 સેમી છે, તો સામાન્ય જીવાની લંબાઈ શોધો. તો આપણે આકૃતિ એ પરથી દોરીએ તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે આકૃતિમાં અહીં આ જે વર્તુળ છે 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ છે અને બીજું વર્તુળ છે 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ છે અને આ બંને વર્તુળ એ બે બિંદુમાં છેદે છે. એક બિંદુ પી છે અને બીજું બિંદુ ક્યૂ છે. આ બે બિંદુમાં છેદતા તેઓમાં બંનેમાં એક જીવા પીક્યુ બને છે. તો આપણે રેખાંકન પીક્યુ જોડી દીધો છે અને એ બંને વર્તુળની જીવા છે એટલે એને સામાન્ય જીવા કહેવાય. હવે આપણે જોઈએ કે ઓપી એ શું થશે, વર્તુળની ત્રિજ્યા, અને ઓડેસ પી એ વર્તુળની ત્રિજ્યા છે. તો જોઈ શકો છો કે ખૂણો ઓ એલ પી અને આ ખૂણો કેટલા અંશનો થશે, 90 અંશનો થશે. એ જ રીતે ખૂણો ઓ ડેસ એલ પી આ ખૂણો પણ 90 અંશનો થાય અને એના માટે પીએલ બરાબર એલ ક્યુ થશે. પીએલ બરાબર એલ ક્યુ કેમ કે વર્તુળના કેન્દ્રમાંથી વિભાજિત થતી જીવા છે એટલે એના કારણે જીવાના વર્તુળના કેન્દ્રમાંથી દોરેલ લંબ જીવાને દુ ભાગે છે. તો આ પ્રમેય પરથી આપણે કહીશું કે પીએલ બરાબર એલ ક્યુ. ઉપરાંત આકૃતિમાં આપણે ધારી લઈશું કે બંને વચ્ચેનું અંતર 4 સેમી આપેલું છે, કેન્દ્ર વચ્ચેનું અંતર. તો જો ધારી લઈએ કે એલ ઓ ડેસ નો એક્સ માપ લીધું છે તો ઓ અને ઓ ડેસનું માપ 4 આપેલું હોય તો ઓ એલનું માપ કેટલું થાય, તો 4માંથી આપણે એક્સ બાદ કરીએ એટલું ઓ એલનું માપ થાય. તો આપણે આ લખીશું. હવે અહીં કાટકોણ ત્રિકોણ ઓ એલ પી, તો કાટકોણ ત્રિકોણ ઓ એલ પી માં પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. તો કર્ણનો વર્ગ, તો કર્ણ કયો છે, ઓપી, અને એ કોના બરાબર છે, બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય. તો બે બાજુઓ કઈ થઈ, એક બાજુ પીએલ થઈ અને બીજી બાજુ ઓએલ થઈ. તો આપણે લખીશું કે પીએલનો વર્ગ વત્તા ઓએલનો વર્ગ બરાબર ઓપીનો વર્ગ. હવે કિંમતો મૂકી દઈએ તો કિંમતો પીએલનું માપ આપણે શોધવું છે, તો પીએલ જેમ છે તેમ પીએલનો વર્ગ, ઓએલ આપણે ધારી લીધેલું છે અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો એનું માપ કેટલું છે, 4 ઓછા એક્સ. તો આપણે 4 ઓછા એક્સ આખાનો વર્ગ બરાબર ઓપીનું માપ કેટલું છે, ત્રિજ્યાનું માપ 5 સેમી છે, તો બરાબર 5નો વર્ગ. હવે આપણે આને છોડવાનું છે કૌંસ. અહીં એ ઓછા બી આખાના વર્ગનું વિસ્તરણ કરીશું માટે પીએલનો વર્ગ એટલે કે અંતિમ પર 4 છે, એનો વર્ગ ઓછા 2ab વત્તા બીનો વર્ગ આ પ્રમાણે થશે એટલે 4નો વર્ગ 16 આવશે. મધ્યમ પદ, પહેલું પદ અને અંતિમ પદનો ગુણાકાર 2 સાથે એટલે 4 × 2 × x એટલે 4×2 8x કેવા, −8x વત્તા x નો વર્ગ બરાબર 5નો વર્ગ 25. હવે દરેક પીએલના વર્ગને કરતા બનાવ્યો છે. પીએલનો વર્ગ જેમ છે તેમ આપેલ પદને આપણે બરાબરની આ તરફ લઈ જઈએ તો નિશાનીઓ બદલાશે. 25 જ્યાં છે ત્યાં જ છે, તો 25 − 16 + 8x − x નો વર્ગ. હવે આપણે વ્યવસ્થિત પદોને લખી દઈશું માટે પીએલનો વર્ગ બરાબર −x નો વર્ગ + 8x અને 25માંથી 16 બાદ થાય એટલે કે −9. આને આપણે પરિણામ 1 કહીએ છીએ. હવે આ જ રીતે ત્રિકોણ પી એલ ઓ ડેસમાં અથવા તો ઓ ડેસ એલ પીમાં આપણે પાયથાગોરસનો પ્રમેય લગાવવાનો છે. તો કાટકોણ ત્રિકોણ ઓ ડેસ એલ અને પી,
काटकोण त्रिकोण अपने ओडेस एल अने पीना अंदर तो अही कर्ण कयो छे तो कर्ण ओडेस पी जे अने एनो बराबर कई बे बाजुओ सामेनी जे बे बाजुओ वधे जे बे बाजुओना वर्गोना सरवाळा बराबर थाय तो आपणे ओडेस पी आखानो वर्ग बराबर पी एल नो वर्ग वत्ता ओडेस एल नो वर्ग तो अहीं आपणे ए रीते लखी आ रीते लखाई गयुं के ओडेस पी नुं माप केटलुं आपेलुं छे त्रण तो त्रणनो वर्ग पी एल नो वर्ग आपणे शोधी रह्यां छीए एटले पी एल नो वर्ग जेम छे तेम અને ઓડેસ એલની કિંમત આપણે એક્સ લીધી હતી તો વત્તા એક્સનો વર્ગ હવે ત્રણનો વર્ગ કેટલો આવશે નવ વત્તા એક્સનો વર્ગ બરાબરની આ તરફ આપણે લઈ આવીએ તો ઓછા એક્સનો વર્ગ બરાબર પીએલનો વર્ગ હવે પીએલના વર્ગને જેમ છે તેમ જ છે ખાલી પીએલનો વર્ગ આગળ લીધો છે માટે પીએલનો વર્ગ બરાબર નવ ઓછા એક્સનો વર્ગ આને કહીશું પરિણામ બે તો બંને પરિણામ એક અને પરિણામ બેમાં પીએલનો વર્ગ અને આગળ પણ પીએલનો વર્ગ આપણે શોધ્યો તો પીએલનો વર્ગ અને પીએલનો વર્ગ એટલે કે પરિણામ એક અને પરિણામ બે પરથી જે બરાબરની આ તરફ બે બાજુઓ છે એને સરખામણી કરીશું માટે નવ ઓછા એક્સનો વર્ગ વત્તા આઠ એક્સ બરાબર નવ ઓછા એક્સનો વર્ગ ઓછા એક્સના વર્ગને આપણે આ વચ્ચે લઈ લીધું તો બંનેની બાજુ નવ અને નવ છે એટલે નીકળી જાય ઓછા એક્સનો વર્ગ એટલે નીકળી જશે આઠ એક્સ બરાબર કંઈ નથી એટલે શૂન્ય હવે આઠ ક્યાં જશે બરાબરની આ તરફ આવશે એટલે એ છેદમાં જશે શૂન્યના છેદમાં આઠ એટલે જવાબ કેટલો આવે શૂન્ય હવે અહીં આપણે શું મેળવ્યું પીએલ મેળવ્યું સોરી પીએલ નથી મેળવ્યું આપણે એક્સની કિંમત મેળવવી એક્સની કિંમત કેટલી આવી શૂન્ય આવી તો આપણે સમીકરણ એકના અંદર આ કિંમત મૂકી દઈશું કે પીએલનો વર્ગ બરાબર નવ ઓછા એક્સનો વર્ગ એક્સના વર્ગની જગ્યાએ અહીં શું મૂક્યું શૂન્યનો વર્ગ હવે નવ ઓછા શૂન્યનો વર્ગ શું થાય શૂન્ય થાય માટે બરાબર નવ તો જો પીએલનો વર્ગ આપણે તો પીએલ શોધવાનું છે એટલે પીએલ એટલે આ વર્ગમૂળ નીકળશે એટલે પીએલનું વર્ગમૂળ કેટલું આવશે બરાબર ત્રણ વર્ગ એટલે બરાબર વર્ગમૂળમાં નવ બરાબર ત્રણ એટલે પીએલની કિંમત આવી ત્રણ તો પીક્યુ જીવાની લંબાઈ શોધવા કીધી હતી તો પીક્યુ કોને કહેવાય પીએલ વત્તા એલક્યુ હવે એલક્યુનું માપ પણ કેવું હોય આપણે કહી દીધું કે પીએલ અને એલક્યુ સમાન છે તો એલક્યુનું માપ પણ ત્રણ થાય એટલે પીએલ વત્તા એલક્યુ બરાબર ત્રણ વત્તા ત્રણ બરાબર છ સેમી માટે કહીશું કે આપેલ બે વર્તુળો જે છેદે છે અને છેદ બિંદુમાંથી જે સામાન્ય જીવા પસાર થાય છે સામાન્ય જીવાની લંબાઈ કેટલી હશે છ સેમી આપણે આ રીતે નહીં શોધવું હોય તો પીએલ ગુણ્યા બે કરો એટલે પણ છ સેમી થઈ જાય એટલે આ આ રીતે પણ લખી શકાય કે પીક્યુની લંબાઈ બરાબર બે ગુણ્યા પીએલ બરાબર બે ગુણ્યા ત્રણ ત્રણ દુ છ સેમી તો સ્વાધ્યાયનો 10.4નો પ્રથમ પ્રશ્ન અહીં પૂર્ણ થાય છે ઓલ ઓફ યુ થેન્ક યુ વેરી મચ